હું છું આપનો રાજુભાઈ કરપડા. છેલ્લા 15 દિવસથી ગુજરાતની અંદર યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થઈ હોય એવો માહોલ બન્યો છે. અનેક જગ્યાએથી ખેડૂતોની ફરિયાદ આવે છે કે પૂરતા પ્રમાણમાં યુરિયા મળતું નથી. અત્યારે જ્યારે યુરિયાની ખેડૂતને તાતી જરૂર છે ત્યારે યુરિયા ખાતર શોર્ટેજ ઊભી કરવામાં આવી છે અથવા તો થઈ છે. અનેક ખેડૂતોમાં એ પણ ચર્ચા છે કે જાણી જોઈ ખેડૂતની મજબૂરીનો લાભ લેવા માટે આ શોર્ટેજ ઊભી કરવામાં આવી છે, આવા ખેડૂતોનો આરોપ પણ છે. હાલ સિચ્યુએશન એવી છે ગુજરાતમાં કે ખેડૂતને યુરિયા ખાતરની તાતી જરૂર છે એટલા માટે અત્યારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરસાદ વરસે, જમીન ઉપર ભેજ હોય, યુરિયા ખાતર ઓગળી જાય, આવી સિચ્યુએશનમાં જમીન હોય ભેજવાળી, ત્યારે જ યુરિયા ખાતરની જરૂર હોય. એટલે જ્યારે વરસાદ વરસી રહે ત્યારે ખેડૂતને તાતી જરૂર પડે અને બધા જ ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે એગ્રો સંચાલકને ત્યાં અથવા સહકારી મંડળીને ત્યાં લાઈનો લગાવીને ઊભા છે. દુઃખની વાત એ છે કે પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું યુરિયા મળતું નથી. એની સાથે એક ગંભીર પ્રશ્ન આ વર્ષે નવો છે કે ખરેખર સરકારે અને ઇફકોએ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. અત્યારે જ્યારે ખેડૂત યુરિયા ખાતર લેવા જાય છે ત્યારે ખેડૂતની મજબૂરીનો લાભ જાણે એગ્રો સંચાલકો અને તંત્રની સાથે ઇફકો લાભ લઈ રહ્યું હોય ખેડૂતની મજબૂરીનો, એવો માહોલ દેખાય છે. કે યુરિયા ખાતર ખેડૂતને એક થેલી લેવી છે તો ફરજિયાત એની સાથે નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે, જેના પૈસા ખેડૂત પાસેથી વસૂલવામાં આવે છે. સાથે સાથે ડીએપી પણ આપવામાં આવે છે, એના પૈસા પણ ખેડૂત પાસેથી અલગથી વસૂલવામાં આવે છે. ખરેખર જે ખાતરની ખેડૂતને નેનોની અને ડીએપીની અત્યારે કોઈ જરૂર નથી, એ ખેડૂતને બળજબરીથી કોઈ એગ્રો સંચાલક નેનો આપે છે, ડીએપી આપે છે, તો આ કેટલું વ્યાજબી છે. હાલ જે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ખેડૂતોએ જ્યારે અહીંયા એજીટી સુરેન્દ્રનગરના ઇફકોના અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે અધિકારી પણ સ્વીકારે છે કે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અમે નેનો અને ડીએપી અત્યારે ફરજિયાત આપીએ છીએ. અગર તમારે પ્રોત્સાહિત જ કરવા છે ખેડૂતને તો નેનો અને ડીએપી ખેડૂતને ફ્રીમાં આપો. અત્યારે તમે ખેડૂત પાસેથી પૈસા વસૂલો છો, ખેડૂતને મજબૂરીનો લાભ ઉઠાવો છો, ખેડૂતને એકલું યુરિયાની જે જરૂર છે એ યુરિયા પૂરું પાડતા નથી, ફરજિયાત નેનો ડીએપી આપો છો, તો આને પ્રોત્સાહિત કર્યા કહેવાય કે ખેડૂતની મજબૂરીનો લાભ લઈ રહ્યા છો? મારી એક નમ્ર વિનંતી છે ઇફકોના ચેરમેનને કે 1-2 દિવસની અંદર અખબારી યાદીના માધ્યમથી જાહેર કરો કે કોઈ એગ્રો સંચાલક ખેડૂતને બળજબરીથી પરાણે નેનો યુરિયા અને ડીએપી નહીં આપી શકે. અગર આપે છે તો એક હેલ્પલાઇન નંબર જાહેર કરો જેમાં ખેડૂત ફરિયાદ કરી શકે. આજે ખેડૂત બાપડો લાચાર છે. એક તો યુરિયા ખાતરના પૈસા માંડ કરીને ભેગા કર્યા હોય એમાં ફરજિયાત નેનો આપવામાં આવે, ફરજિયાત ડીએપી આપવામાં આવે, જેની અત્યારે ખેડૂતને કોઈ જરૂર નથી, તો આ પૈસા ખેડૂતના જે ઉઘાડી લૂંટ થઈ રહી છે એ લૂંટ અટકાવવા માટે કૃષિ વિભાગ અને ઇફકો આગળ આવે. આવનાર સમયમાં 1-2 દિવસની અંદર જો ઇફકો તરફથી કોઈ સ્ટેટમેન્ટ નહીં આવે અને આવી લૂંટ ચાલુ રહેશે તો આવનાર સમયમાં અમે ખેડૂતો માટે લડીશું. ખેડૂત મિત્રોને પણ વિનંતી કરીએ છીએ કે જે જગ્યાએ એગ્રો સંચાલક આજથી જ જે જગ્યાએ એગ્રો સંચાલક પરાણે બળજબરીથી ડીએપી અથવા નેનો યુરિયા આપે છે, પૂરતા પ્રમાણમાં યુરિયા આપતા નથી, એવા એગ્રો સંચાલકો સામે ફરિયાદ અમને કરો. ઇફકોના કોઈ અધિકારી જો ફરજિયાત યુરિયા નેનો આપવાની વાત કરે, ફરજિયાત ડીએપી આપવાની વાત કરે છે, તો એની ફરિયાદ અમે કરો, ખેડૂતો માટે અમે લડીશું. આજ અથવા કાલમાં ઇફકો તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવે છે અથવા અખબારી યાદીના માધ્યમથી જાહેરાત કરવામાં આવે છે કે ખેડૂતની મજબૂરીનો લાભ લેવામાં નહીં આવે, બળજબરીથી નેનો અને ડીઓપી નહીં આપવામાં આવે, તો ઠીક છે. અગર કોઈ સ્ટેટમેન્ટ આવતું નથી તો સોમવારથી આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બની ગુજરાત આખામાં યુરિયાનો જથ્થો પૂરો પાડો, નેનો અને ડીએપી ખેડૂતને બળજબરીથી આપવાના બંધ કરો, આ બાબતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મેદાને આવશે. જે ખેડૂત મિત્રો આજે છેતરાઈ રહ્યા હોય, જે ખેડૂત મિત્રો સાથે અન્યાય થાય છે, એગ્રો સંચાલકો યુરિયા નથી આપતા ને હેરાન કરે છે, એવા ખેડૂતો અમારો સંપર્ક કરજો, ત્યાંના ફોટો અને વિડીયો અમને મોકલજો, અમે ખેડૂતો માટે લડીશું. આભાર.